नमस्कार मित्रों, आज अनन्यानो आपणे छेल्लो मणको दसमो मणको लेवाना छीए। अने आपणे नवमा मणकामां जे वात करी हती ए प्रमाणे आपणे आजे छे ने માત્ર ચાર જ મહિલાઓની વાત કરવાના છે। તમને એમ થશે કે ચાર મહિલાઓની કા વાત કરવાની? આજે 10 ઓક્ટોબર 2020 આવતીકાલથી આપણી નવી શ્રેણી શરૂ થાય છે, અને પછી તો સચ્ચાઈની શ્રેણીનું સાતત્ય જળવાશે। આપણે સતત સચ્ચાઈની શ્રેણીઓ કરતા રહ્યા છીએ, સચ્ચાઈ સરદાર પટેલની, સચ્ચાઈ પંડિત નહેરુની, સચ્ચાઈ સુભાષચંદ્ર બોઝની, સચ્ચાઈ ડૉક્ટર આંબેડકરની, સચ્ચાઈ સાવરકરની। આપણે છે ને આ સચ્ચાઈની શ્રેણીમાં જે પ્રકારની ગેરસમજો લોકો ફેલાવી રહ્યા છે, સરકારી કે દરબારી ઇતિહાસકારો જે ઇતિહાસનું વિકૃતિકરણ કરી રહ્યા છે, એમાં આપણે છે ને સત્યો અને તથ્યો મૂકવાના છે। આપણને કોઈને માટે અહોભાવ પણ નથી અને કોઈને માટે હીનભાવ પણ નથી, આપણે ટકોરા બંધ સાચી વાતો કહીશું। એટલે આજના આ અનન્ય અનોખી મહિલાઓ અને મહિલાઓની ઉપલબ્ધિઓની જે વાત કરીએ છીએ, આમ તો અનંત સુધી એ ચલાવી શકાય। મેં કહ્યું ને કે અગાઉ મેં જ્યારે એ શ્રેણી કરેલી સંદેશમાં 2006-07 ત્યારે લગભગ 43 જેટલી મહિલાઓની આ શ્રેણી કરેલી, અને એમના વિશે એમની નોખી વાતો વિશે આપણે વાત કરેલી। પણ આપણે છે ને આ 10 મણકાની આપણે શ્રેણી કરીએ છીએ, એટલે આપણે 9 મહિલાઓની તો વાત કરી અને નોખી નોખી મહિલાઓની વાત કરી, અને આજે એના 10મા મણકામાં આપણે 4નો ઉમેરણ કરીશું। 4નું ઉમેરણ કેમ કરીએ છીએ તમને ખ્યાલ છે? કારણ એવું છે કે ફોર્બ્સના, એટલે અમેરિકન મેગેઝિન ફોર્બ્સના તાજા અંકમાં આ 4 ભારતીય મહિલાઓ, એમને એશિયાની જે 25 બિઝનેસ લીડર્સ મહિલાઓ છે એવી મહિલાઓમાં સ્થાન મળ્યું છે, અને આપણને ગૌરવ તો થવું સ્વાભાવિક છે। જો એમાં એવું નથી કે બધી મહિલાઓ છે એ કોઈ મોટેરા બાપની દીકરીઓ હોય, કેટલીક તો આપબળે આવી છે, કેટલીક કંઈક પોતાના અનુભવે આવી છે, કેટલીક ભણવા આવી અને શિક્ષકના પ્રેમમાં પડી ગઈ અને કંઈ નોખી ઉપલબ્ધિ કરી લીધી। એવી 4 મહિલાઓ, એમના નામ તમને હું કહી દઈશ। આ 4 મહિલાઓના નામ એ ફોર્બ્સ અમેરિકન મેગેઝિન, જેના વિશે છે ને લોકો એમ પોતાના બાયોડેટામાં લખે કે ફોર્બ્સમાં એમ કે પહેલા 100માં આટલામાં આમાં આવ્યા એમ વગેરે વગેરે વગેરે, એટલે એની અધિકૃતતા છે, એની નક્કર ચકાસણી થયા વિના ફોર્બ્સ છે ને કોઈને જાહેર કરતા નથી। આપણા હમણાં જ ઘણા બધા ગુજરાતીઓ એમાં આવ્યા છે, અને એમાં એક કચ્છી બંધુ બેલડી પણ આવી છે। કેટલાક નામો તો છે ને જે આપણને રાબેતા મુજબ મુકેશ અંબાણીનું નામ દર વખતે આવે એટલે આવે, એટલે એમ નહીં પણ નોખા નામ કયા આવ્યા એનું પણ આપણને બધાને એની ખેવના રહે છે। પણ આ જે મહિલાઓના નામ આવ્યા છે, અને હું એ બધી 25એ 25 એશિયાની વિમેનની વાત એમાં જોતો હતો ત્યારે કેટલીક મહિલાઓ 65 વર્ષની હતી, કેટલીક મહિલાઓ 55 વર્ષની હતી, ચીનની ઘણી બધી મહિલાઓ હતી, જાપાનની હતી, ઇન્ડોનેશિયાની હતી। આપણને એમાંથી ભારતની કોણ છે એની શોધ હોય સ્વાભાવિક છે, અને એટલે જ એ 4 મહિલાઓની વાત કરવાની મેં તમને ગઈકાલે વાત કરેલી, અને એ 4 મહિલાઓની એક વિશેષતા પણ છે। એ 4એ 4 એમની ઉંમરની દ્રષ્ટિએ ખૂબ યંગ છે। 4એ 4 આમ તો પાછી પરિણીત છે, એટલે લગ્ન કર્યા પછી વ્યવસાય સારી રીતે ન ચલાવી શકાય, ઘરની જવાબદારીઓ આવી જાય એવું માનવાને કોઈ કારણ નથી। બીજો,
આ ચારે ચાર મહિલાઓ એ દેશ અને વિદેશમાં ઉચ્ચ પદવીઓ મેળવનારી છે શિક્ષણની અંદર. હા, સારા પરિવારમાંથી આવી હોય, પણ એમાં એક મહિલા તો એવી છે કે જેને અમેરિકા જવાની તક હતી, પણ એ અમેરિકા જવાનું એણે માંડી વાળ્યું અને આજે દુનિયાભરમાં એના જે એની જે કંપની છે એ કંપનીના ગ્રાહકોની સંખ્યા લાખોમાં છે. અમેરિકા ન ગઈ, લાખોમાં નહીં, કરોડમાં છે. એના અને એના વ્યવસાયની વાત કરીએ તો આ કોરોનાના સંક્રમણ કાળની અંદર પણ એનો વ્યવસાય છે ને દિવસે ન વધે એટલો રાતે વધ્યો, ને રાતે ન વધે એટલો દિવસે વધ્યો. એના દુનિયાભરના ગ્રાહકોની સંખ્યા તમને જરા આશ્ચર્ય પમાડશે, 1,35,00,000 થઈ ચૂકી છે. અને એ ગ્રાહકોમાં અમેરિકા પણ છે, યુરોપ પણ છે, બીજા દેશો પણ છે અને ભારત પણ છે. એટલે આ ચાર મહિલાઓના નામ હું તમને આપી દઉં, થોડીક આપણે વાત પણ કરી લઈએ, કારણ કે આ 10મો મણકો છે અનન્યાનો. અને પછી આવતીકાલથી આપણે સચ્ચાઈ ડૉક્ટર હેડગેવારની એ શ્રેણી શરૂ કરીશું, એના 10 મણકા કરીશું. આ જે મહિલાઓ છે એમાં સૌથી પહેલી જે મહિલા છે એનું નામ છે રોશની નાડર મલ્હોત્રા. તમે HCL ટેકનોલોજીનું તો નામ સાંભળ્યું હશે અને શિવ નાડરનું નામ સાંભળ્યું હશે. જુલાઈમાં શિવ નાડરે 75 વર્ષની વયે નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું. નિવૃત્તિ એટલે કે અધ્યક્ષ પદેથી, ચેરપર્સન તરીકે. અને એમની આ દીકરી રોશની નાડર મલ્હોત્રા 38 વર્ષની છે, પરણેલી છે, ઘણા વર્ષો સુધી HCLમાં એણે કામ કર્યું છે અને એને પોતાની અનુગામી તરીકે એમણે મુકાવી અને પિતાશ્રી પણ એની સાથે ચીફ સ્ટ્રેટેજિક ઓફિસર તરીકે તો પાછા છે જ છે, એટલે એ સક્રિય તો રહે જ છે. શિવ નાડર HCLનું બહુ જ મોટો કારોબાર છે તમે જાણો છો, અને HCL જે કંપની છે એની 2/3 આવક એ અમેરિકાથી આવે છે. અને એના જે CEO છે એ તો પાછા ન્યુયોર્કમાં વસે છે. આવા આપણા આ રોશનીબેન એમણે જે કામ કર્યું છે, એ જે ઉપલબ્ધિઓ કરી છે એ ની વાત આપણે કરીએ તો એમનો જે કહીએ ને કે એમનો ફર્સ્ટ લવ જે છે એ કંઈ ટેકનોલોજી નહોતી. આફ્ટર ગ્રેજ્યુએટિંગ વિથ એન અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન રેડિયો ટેલિવિઝન એન્ડ ફિલ્મ ફ્રોમ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી ઇન 2003, વેર શી વર્ક એઝ અ ટીવી ન્યૂઝ પ્રોડ્યુસર એટ સ્કાય ન્યૂઝ ઇન ધ યુકે. 3 લેટર સી વેન્ટ બેક ટુ ધ US ફોર એન MBA એટ હર આલ્મા મેટર, વેર શી સ્પેશિયલાઇઝ ઇન સોશિયલ એન્ટરપ્રાઇઝ. અને પછી એ ઘરે આવે છે, ભારત આવે છે 2008માં અને HCLના CEO થાય છે. અને પિતાજીની સાથે એ જોડાય છે, અલગ અલગ અનુભવો લે છે અને એ શિવ નાડર ફાઉન્ડેશનમાં પણ એ કામ કરે છે. જો આપણા દેશની જે બહુ જ મહત્ત્વની જે ચાર કંપનીઓ છે IT ક્ષેત્રમાં, એ ચાર કંપનીઓમાં સૌથી મોટી કંપની ગણાવીએ કે જેના કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ વધારે છે, તો એ છે ને TCS છે, ટાટાની કંપની. અને એનો માર્કેટ કેપિટલાઇઝેશન જે કહીએ એ છે 116 બિલિયન ડોલર.
આપણે ગઈકાલે વાત કરેલી માર્કેટ કેપિટલાઇઝેશનની, અને અમારા મિત્ર અને બિઝનેસ જર્નલિઝમના ખાં સાહેબ કહેવાય એવા રૂતમ વોરા એમણે આપણને એની વ્યાખ્યા પણ બતાવી હતી. એટલે આ જે કંપની છે TCS, ટાટાઝની કંપની, એ TCS એ ટાટા કન્સલ્ટન્સી કંપની, પછી ઇન્ફોસિસ, વિપ્રો અઝીમ પ્રેમજીની અને NR નારાયણ મૂર્તિની, ઇન્ફોસિસની આપણે વાત કરીએ છીએ તો આ કંપનીઓની તુલના થાય છે. એમાં HCL એ પણ સ્થાન ધરાવે છે. જુઓ, ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન $55 બિલિયન છે, HCLનું $26 બિલિયન અને વિપ્રો અજીમ પ્રેમજીની જે કંપની છે એનું $22 બિલિયન. એની રેવન્યુની વાત કરીએ તો TCSની રેવન્યુ $22 બિલિયન, ઇન્ફોસિસની $13 બિલિયન, HCLની $10 બિલિયન અને વિપ્રોની $8 બિલિયન નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ TCSનો $4.5 બિલિયન, ઇન્ફોસિસનો $2.3 બિલિયન, HCLનો $1.5 બિલિયન અને વિપ્રોનો $1.3 બિલિયન. આ બધું બિલિયનમાં જ છે અને ભારતીયો આ કરી શકે છે. જો અમેરિકાનું અર્થતંત્ર એ પણ છે ને, એમાંય ખાલી સિલિકોન વેલીની વાત કરીએ તો એ પણ છે ને ભારતીયો ઉપર નભે છે. જે મોટી મોટી અમેરિકન કંપનીઓ કહીએ તો એને છે ને ભારતીયોની જરૂર છે. ભારતીયો બધું જ કરી શકે છે અને એ આપણે આ જોઈએ છીએ. પણ આ જે કંપનીઓ, જે ચાર કંપનીઓ, એના સ્ટાફની સ્ટ્રેન્થ જો જોઈએ તો TCS 448,464, ઇન્ફોસિસ 242,000, HCL 150,000 અને વિપ્રો 175,000. જો આવી કંપની 150,000 જેના અધિકારી કર્મચારી હોય એની વડી એ જ્યારે રોશની નાડર મલ્હોત્રા હોય ત્યારે આપણને એનું નામ જ્યારે ફોર્બ્સમાં આવે, ફોર્બ્સ મેગેઝિનની પેલી 25 એશિયન બિઝનેસ વુમન ટોચની એમાં આવે તો આપણને ગર્વ તો થાય, પણ માત્ર બધું વારસામાં મળી જતું નથી. આપણા એક બહુ જ મોટા ઉદ્યોગપતિઓએ, એ ઉદ્યોગપતિએ બંને ભાઈઓને, એમના બંને પુત્રોને સરખી સરખી સંપત્તિની વહેંચણી કરી આપી. એક દેવાળિયો થઈ ગયો અને બીજો સમૃદ્ધ થઈ ગયો, સૌથી વધારે સમૃદ્ધ થઈ ગયો. તમે જાણો છો એમના નામ, આપણે હું કામ લેવા, બહુ સમજી શકાય એવું છે. પણ દીકરી રોશની અને પિતા શિવ નાડર એ આ કંપનીમાં પોતાનો મહેનત પરસેવો રેડી રહ્યા છે. કશું એમનમ તૈયાર ભાણે બેસી જવાતું નથી. મેં કહ્યું ને કે પેલા એમ્પાયરના બે શાહજાદાઓ, એક એમને છે ને સરખી જ સંપત્તિ વહેંચી આપી, કંપનીઓ વહેંચી આપી, નાણાકીય દ્રષ્ટિએ પણ એ બધું જ સરખું સરખું મળ્યું. મેં કહ્યું એમ, એક દેવાળિયો થઈ ગયો, પોતાની પત્નીના ઘરેણા વેચવા નીકળ્યો, અને બીજો છે ને એ સમૃદ્ધતમ થયો. એટલે આ આમની વાત, રોશનીબેનની વાત આપણે કરીએ તો ઘણી લાંબી વાત કરી શકાય એમ છે. દિલ્હીમાં જન્મ્યા છે. રોશની ભણી વસંત વેલી સ્કૂલમાં, ગ્રેજ્યુએટ થયા અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી. પછી એમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી. આ રીતે એ પોતાના પિતાશ્રી સાથે એ આવીને જોડાયા, એની તાલીમ મેળવી, અને રોશની નાડર મલ્હોત્રા એમણે 2018માં
ધ હેબિટેટ ટ્રસ્ટની સ્થાપના પણ કરેલી, સોશિયલ જે સીએસઆર કહીએ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના પણ એ ખાસ એના વડા છે એમને ત્યાંના. આપણે જે બીજી વાત કરવાની હતી, બીજી મહિલાની જેનું નામ આવ્યું છે, એ 34 વર્ષની છે, દિવ્યા ગોકુલનાથ. મેં કહ્યું ને કે આ ચારે મહિલાઓ એ યુવાન છે અને ભણેલી ગણેલી છે, અને એ પતિ બીજી રવિન્દ્રન સાથેની એમની જે કંપની બીજીઝ, એ એડટેક કંપની છે. અને મેં તમને કહ્યું જ હમણાં કે એમની કંપની, એની વેલ્યુ જે ગણાય છે એ $10 billion જેટલી ગણાય છે. અને એમના જે કંપનીના એમની જે એમને આ બેન છે ને, એ આમ તો છે ને બીજીઝના વિદ્યાર્થીની રહ્યા. બીજીઝ એ મૂળ કેરળાના, અને એ IIM અને બીજી બધી એક્ઝામ્સ ક્રેક કરવામાં ઘણા બધા ને સહયોગ આપી રહ્યા હતા, શીખવી રહ્યા હતા, ટ્રેનિંગ આપી રહ્યા હતા. અને એમાં એમને આ એક વિદ્યાર્થીની પણ મળી ગઈ દિવ્યા, અને એ પછી પાછા પ્રેમમાં પડ્યા. અને દિવ્યાને અમેરિકા જવાની તક મળી, પણ દિવ્યાએ અમેરિકા જવાનું માંડી વાળ્યું. બંને જણાએ લગ્ન કર્યા અને આ કંપની એમણે સ્થાપી. આજે એના એનું એની વર્થ જે છે એ હજારો કરોડની છે. અને મેં કહ્યું એમ કે એમના જે ક્લાયન્ટ છે, જે એપ બનાવે છે, એના જે ગ્રાહકો અને પેઇડ ગ્રાહકોની સંખ્યા આપણે જો જોઈએ તો લગભગ, મને જે આંકડો મળ્યો છે એમાં 3 million પેઇડ સબસ્ક્રાઈબર છે, અને રજિસ્ટર્ડ યુઝર જે છે એ 42 million. 42 million એટલે 4 crore 20 lakh, અને પેઇડ જે છે એ 30 lakh જેટલા છે. 71 જેટલા એમના એવરેજ 71 મિનિટ જેટલો એમનું શિક્ષણ લે છે બધા, અને 700થી વધુ સિટીમાં, દેશ અને વિદેશમાં એ એમના આ શિક્ષણના વર્ગો ઓનલાઈન એ ભરે છે. અને બહુ જ મોટું એમનું નામ છે, એટલા માટે જ એમને આની અંદર ફોર્બ્સની અંદર એમને સામેલ કરવામાં આવ્યા છે. બીજા એક બહેન છે, એ 41 વર્ષના છે, અમીરા શાહ, મેટ્રોપોલિસ હેલ્થ કેર એના એ મેનેજિંગ ડિરેક્ટર છે. અને એ કહે છે કે શી વોઝ એટ હોમ કેરિંગ ફોર હર ન્યૂ બોર્ન સન, અને પછી પેન્ડેમિક, આ કોરોના પેન્ડેમિકના દિવસો આવી પડ્યા અને એ કામે વળ્યા. અને પછી તો જે એમની કંપનીનો વિકાસ થયો, કે કંઈ ના પૂછો વાત. એટલે આપણે ઘણી વખતે છે ને કહે છે ને કે આ બધા ધંધા રોજગાર પડી ભાંગ્યા કોરોનાના પ્રકોપને કારણે, પણ મને લાગે છે કે આમના નામ જે આવ્યા આની અંદર, આપણે જે જોઈએ છીએ કે ફોર્બ્સના મેગેઝિનમાં, તો આ બેન એ $1 billion એમની નેટવર્થ ગણાય છે, અને 210 સિટીમાં 125 જેટલી એમની ક્લિનિકલ લેબ્સ છે. એમણે છે ને બીજી 22 લેબ તો ગયા વર્ષે ખરીદેલી, અને બાકી તો સ્કાય ઇઝ ધ લિમિટ એમની. જે એમનો હર ફેમિલીઝ ફોર્ચ્યુન એની ગણતરી કરીએ તો $600 million છે. આ ત્રીજી મહિલાની વાત કરી. ચોથી મહિલાની વાત આપણે કરીએ તો વિનતી સરાફ,
મુત્રેજા કરીને છે બેન, એ 36 વર્ષના છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર છે વિનતી ઓર્ગેનિકના. આમ તો પિતાશ્રીની વિનોદ સરાફની એ કંપની એમાં છે ને, એ વિનતી એ જોડાયા. એમના બાપુજી પણ આમ તો પહેલેથી જ મારવાડી પરિવારમાંથી આવેલા અને બિટ્સ પિલાનીમાંથી એમણે MBA કરેલું અને પછી તો આદિત્ય બિરલા ગ્રુપમાં એ મુંબઈમાં જોડાયા અને પછી જે આ એમણે પોતાની દીકરીના નામે ધંધો શરૂ કર્યો તો મહારાષ્ટ્રમાં અને એટલે મુંબઈમાં આમ તો બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એમની કોર્પોરેટ ઓફિસ છે, પણ રાયગઢ જિલ્લાની અંદર એમની આ કંપની છે અને એનું ઉત્પાદન થાય છે અને વિનતીએ એનો કારોબાર સુપેરે સંભાળી લીધો છે. વિનતીના પતિ જે છે મોહિત, એ પણ બિઝનેસમેન છે ને, એ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કંપનીમાં છે. અનુ આગા જેમની આપણે વાત કરી, એ અનુ આગાની હસ્તે આ વિનતીને એને સરસ મજાના મેનેજમેન્ટ માટે એને ઇકોનોમિક ટાઈમ ફેમિલી બિઝનેસ એવોર્ડ 2019 એ મળ્યો હતો. એટલે ભારતીય મહિલાઓ એ શું શું ન કરી શકે એવું આપણને પેલી જ મેં હું હંમેશા ગાંધીજીને એટલા માટે કોટ કરું છું કે ગાંધીજીએ હંમેશા કહ્યું છે, અને ગાંધીજીએ એક વાત જરૂર કહી છે કે મેં જે કહ્યું છે એ ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે કહેવામાં આવ્યું છે એ જ મેં છે ને તમારી સમક્ષ મૂક્યું છે કે આપણે ત્યાં મહિલાઓ સ્ત્રીઓ એ અબળા ક્યારેય નહોતી, એ હંમેશા સબળા જ હતી અને એને જ્યારે જ્યારે તક મળે ત્યારે એ ઘણું બધું નોખું કરી શકે એમ છે, ઇનોવેટિવ કરી શકે એમ છે. એને છે ને ઘર કુકડી તરીકે જ આપણે ઘરમાં ગાંધી રાખવાની વાત કરીએ એ પણ બરાબર નથી, કારણ કે એમની ક્ષમતાઓ જો ઘર કારોબાર સંભાળવો, સંતાનોને ઉછેરવા, ઘરની જવાબદારી સંભાળવી અને સાથે સાથે વ્યવસાય કે બીજી નોકરી જે હોય એ નોકરીનું કામકાજ પણ સુપેરે સંભાળવું, એટલે ખરેખર તો પુરુષો કરતાં સ્ત્રીઓ એ વધારે બળુકી હોય છે, એ હકીકત આપણે બધાએ સ્વીકારી લેવી જોઈએ. અમે જે જે મહિલાઓની વાત કરી હતી એમાં બીજી પણ ઘણી બધી મહિલાઓનો સમાવેશ છે. એમાં કેટલીક મહિલાઓને માટે તો પાછું સમસ્યાઓ પણ ઘણી બધી ઊભી થયેલી છે કે ટોચ પર હોય, કોઈ બેંકના ચેરપર્સન હોય કે બેંકના મેનેજિંગ ડિરેક્ટર હોય અને પછી પાછળથી છે ને કંઈક ભોપાળા નીકળ્યા હોય તો એમને CBI અને બીજા બધા જે અદાલતોના ચક્કર મારવાના સંજોગો પણ આવ્યા હોય એવું પણ બને. પણ મહિલાઓની જે સારી વાતો છે એ બાબતો આપણે આ 10 મણકાઓની અંદર આપણે રજૂ કરી અને એ ઘણા બધાને માટે પ્રેરણારૂપ છે. આ તો હું એમ કહું છું કે આ 10 જે મણકા કર્યા આપણે એ માત્ર ટમટમિયા જેવા છે, એવું નથી કે આપણે બધા જ ક્ષેત્રોને આવરી લઈ શકીએ. જુઓ, સ્પોર્ટ્સમાં, પર્વતારોહણમાં, બિઝનેસમાં, ઇન્ડસ્ટ્રીમાં, શિક્ષણમાં, લશ્કરમાં ક્યાં ક્યાં મહિલાઓ નથી, અને એ મહિલાઓની આવી એમની જે ક્ષમતાઓ છે, જે એમની ઉપલબ્ધિઓ છે, એ ઉપલબ્ધિઓને સલામ કરીને અન્યોને માટે પ્રેરણારૂપ થઈ શકે એવી આ મહિલાઓને વંદન કરીને આજે આપણે આ 10 મણકા એને પૂરા કરીએ છીએ. આવતીકાલથી આપણે સચ્ચાઈ ડૉક્ટર હેડગેવારની એના મણકાની શરૂઆત કરીશું અને તમે અમારી સાથે જોડાયેલા રહેજો. યાદ છે ને, YouTube પર ડૉક્ટર હરિદેસાઈની ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજુ તો ઘણી બધી નોખી નોખી વાતો આપણે કરવાની છે અને સાથે સાથે તમને પણ કાન દેવાની અમારી તૈયારી છે. એટલે તમને ગમ્યું ન ગમ્યું એના પ્રતિભાવો પણ તમારે અમને અચૂક વાળવાના છે. એટલે રખે તમે કોઈ પણ મણકો ચૂકતા,
તમને લાગે કે તમારા મતથી જુદો મત છે તો તમે પૂછી પણ શકો છો. હું આધાર પુરાવા વિના ક્યારેય વાત કરતો નથી. આજે આટલી વાત. આવતીકાલે ફરીને મળીએ છીએ બરાબર રાતે 9:00 ટકોરે યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ પર. નમસ્કાર.